જય માતાજી મિત્રો, હું છું મનહરદાન ગઢવી. ખૂબ જ આત્મચિંતન દ્વારા અને ખૂબ જ મનોમંથન કર્યા બાદ ન રહેવાનું, આંતરિક જગતની અંદર એટલો બધો ક્રોધ છે, એટલું જ સામે દુઃખ છે અને એટલી જ નિર્માલ્ય પ્રજાતંત્ર પ્રજા વહીવટ જોઈ અને એટલી જ આ જગતની અંદરથી આ ભવ્ય ભારતનો જે વારસો ધરાવતા એ ભારત ઉપર આજે એટલી ધૃણા ઉત્પન્ન થાય છે, ધૃણા પેદા થાય છે કે જે ગરવી ગુજરાતની ધરા ઉપરથી સમગ્ર ભારતને આઝાદી દેવા વાળી આ વસુંધરા એવા વ્યક્તિત્વ આ ધરતી ઉપર જન્મ્યા છે, એ ગુજરાતની કમાન અત્યારે ચંદ નિર્માલ્ય માણસો, ચંદ નિર્માલ્ય રાજકારણીઓની જોડે છે અને એમાં એક સામાગોગાની આજે ઘટના ઘટી છે, બે ચારનો એ જીવ ગુમાવ્યા છે, રહેવાતું નથી. લોકશાહી છે, લોકશાહીના અમુક સીમાંકન હોય એને જાળવવા માટે થઈ અને કદાચ અમારા ક્યાંક ક્રોધિત પગલા છે એ લોકશાહીને ધ્વંસ ન કરી નાખે એના માટે થઈ અને એના સીમાંકનમાંથી. એનો મતલબ એવો નથી કે અમારા ઓરિજિનલ જે ઇતિહાસ છે, અમારા જે ઓરિજિનલ બ્લડ છે, અમારા જે ડીએનએ છે એ સુષુપ્ત અવસ્થામાં વયા ગયા છે. મારે આત્મચિંતન કરી અને આ બોલવું પડ્યું છે. રાજકીય વિશ્લેષકો પણ આમાં મૌન છે, ચિંતકો મૌન છે, કથાકારો મૌન છે, શ્રેષ્ઠ વકીલો મૌન છે, શ્રેષ્ઠ રાજકારણીઓ મૌન છે, મહંતો મૌન છે, સંતો મૌન છે, નિર્ભય જે વકીલો ગણાય છે એવા બંધારણના જાણતલ માણસો પણ આની અંદર મૌન છે. સમગ્ર ગુજરાત અને ભારતની પ્રજાને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આ ચારણો છે ગુજરાતના રાજકારણીઓને ખ્યાલ હોવો જોઈએ કે આ ચારણોની જુબાનની તાકાત છે. અને હું બધા જ જાહેર જીવનમાં લોકમંચમાં જીવતા દરેક ચારણોને કહું છું કે ચંદ માણસોના આવા ભયંકર ભૂલના કારણે અમુક ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત માણસો જે છે એ બોલ્યા નથી. જે સમાજની સાથે આપણી આદિ પરંપરાનો ધરોબો છે એ ધરોબા વાળા નિર્ભય માણસો કહેવાતા એ પણ મૌન રહ્યા છે. એમણે આપણે આ સંકલ્પ લેવાનો વખત આવી ગયો છે એમના અનુસંધાનમાં, એમના વિરોધમાં. જાહેરમાં કહું છું, લોકમંચમાં જીવતા તમામ ચારણો 10 વર્ષ સુધી અમુક માણસો પોતાના મગજની અંદર એવું લઈને ફરે છે કે અમારા ઉજળા ઇતિહાસ છે, અમે આમ કરી શકીએ. એમને ખબર નથી ચારણોની જીભ ઉપરથી 10 વર્ષ માટે જો તમારો ઇતિહાસ ઉતરી ગયો ને તો જગતની અંદર તમારી ઓળખ નહીં, તમને ધૂણા, તમારી સમક્ષ માણસો ધૂણાથી જોવા માંડશે. એટલે જાહેર મંચના તમામ ચારણોને હું કહું છું કે સંકલ્પ અમુક પ્રકારના નીતિ નિયમને અમુક પ્રકારના સિદ્ધાંતો બનાવવાનો વખત આપણે આપણી ઉપર આવી ગયો છે. આપણે બચુ બાપુ કાયમ ને માટે કહેતા 1001 જ ચારણે મર્દ કેમ પેદા થાય છે. એટલે ક્યાંક આપણી આ ભૂલના કારણે આવા આવી ભયંકર અને જઘન્ય કૃત્ય આપણી ઉપર થઈ રહ્યું છે અને ભયંકર પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડ્યો છે. જે ઇતિહાસની અંદર આપણે પોતાના માથા ઉતારવા માટે થઈને આપણે એક પણ ઘડીનો વિલંબ ન કરતા હતા, એ જ ચારણો, એ જ આપણી ખુમારી, એની ઉપર જે માણસો ને આપણે ખભા ઉપર બેહારીને એમની સંસ્કૃતિના વાહક બન્યા છીએ, એવા એ સંસ્કૃતિના બનવા વાળા આપણે વાહક, એના શ્રેષ્ઠ અને એને કહેવાતા મજબૂત માણસો પણ આની અંદર પરિસ્થિતિ સમજે છે, છતાંય મૌન છે. એટલે મહેરબાની કરી જાહેર જીવનના તમામ ચારણોને મારી અપીલ છે કે બહુ થયું, બહુ આપણે બુદ્ધિથી અને સદનતાથી બહુ હાલ્યા અને કોઈનામાં બીજા કોઈમાં તાકાત ન હોય તો કાંઈ નહીં. હું જાહેરમાં કહું છું કે જ્યાં જ્યાં મારો જાહેર મંચનો પ્રોગ્રામ હશે ત્યાં ઘણા બધા એવા ઇતિહાસો છે અને એને ઉજાગર જાહેરમાં કરી દેશું, ને તો કોઈના નામ કે સરનામાં ક્યાંય નહીં રહે. આક્રોશ બોલાવે છે, આક્રોધ બોલાવે છે. લોકશાહીના અમુક સીમાંકનમાં રહી અને અમે ન્યાય માંગીએ એનો મતલબ એવો નથી કે અમે કાંઈ ન કરી શકીએ. ખાલી સાહેબ જાગૃતિનું અભિયાન અમે જો ચલાવ્યું ને તો રાજકારણીઓની સત્તાઓમાં ભૂકંપ આવી જશે,
भारत वर्षना बंधारणीय हको अने अधिकारों जो अमे जाहिर मंचनी मायली पाथी लोगों ने समझावा मिले ने तो आ तमारा जे खोटा खेल चाली रहेशे गुजरात में ए बधु खुर्ची नीचे थी सरकी जाशे। एटले खूब ज दुख छे, व्यथित छे, आने व्यथित सिवाय क्रोधित पण छे। पण समाजना संगठनों, समाजना वडीलो, समाजना आगेवानो जे प्रकारे गाइडलाइन नक्की करे एना अनुसंधान में रही अने आपणे आ परिवार ने कोई पण भोगे कोई पण काळे न्याय देवरावानो छे। न्याय देवरावाथी आपणुं पूरुं नथी थतुं, एथी ए पछी आपणे संपूर्ण जागृत थवानुं। जागृत तो आपणे आदिकाळथी हता, पण हवे આપણે એક 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 સંયમિત પ્રકારના જાગૃત થવાનું છે કે બસ હવે બહુ થયું ભાઈ, બહુ થયું, તમારા સીમાંકનો આટલેથી અમારા અને તમારા સીમાંકનો અહીંયાથી પૂરા થાય છે અને હવે તમે જગતના ચોકની માયલી પર તમે જીવી લો, તમને ખબર પડે કે તમારી આબરૂ, તમારી પરંપરા, તમારી સંસ્કૃતિ માનવ જગતની અંદર જે આખી તમારી આખી આખી છાપ છે છબી છે એને કરી લો વાહક, તમને ખબર પડે।